माय नेम इज पटेल शिल्पा। आज हूँ तमने ग्रेड सेवन में काव्य सोड नो परिचय करीश। अपने काव्यनु नाम है ग्राम माता, तेमना कवि है कलापी और अपने काव्यनो साहित्य प्रकार है खंड काव्य। तो विद्यार्थी मित्रों, बाकी कविता समझूती प्राप्त करता पहला अपने जो अगौनी वीडियो है तेनी चर्चा कर लैसू। अहीं कहेवामां आव्युं छे कि ग्राम माता पोताना जे नयन छे नबड़ा छे ए रीते ए शांतिथी पोताना हाथनी छाजली करीने जे युवान आवी रह्यो छे एने जोई रही छे अने ए युवान छे कोण ए जोवा ए तत्पर बनी जाय छे अने तेनो जे प्रिय पत्नी छे એ હજુ પણ ત્યાંની ત્યાં જગ્યાએ શાંત બેસી રહીને જે સવડીનો દેવતા છે એ ઉપર નીચે કરી રહ્યો છે। એ પછી જ્યારે તેનો પતિ સામેથી ઘોડા પર જે યુવાન આવી પહોંચે છે ત્યારે એ શાંત હોય છે, એ ઊભો થઈ જાય છે અને કહે છે કે આવો બાપુ એમ કહીને તેને આવકાર આપે છે। બાકીની જે કવિતા છે એનો આપણે પરિચય મેળવીએ। લાગે છે મુજને તૃષા જલ ભરી દે તું મને બોલીને અશ્વેથી ઉતરી ઉવાન અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ મીઠો છે રસભાઈ શરણી તણો એવો દયાથી કહી માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શરણી। જે યુવાન છે એ કહે છે કે મને ખૂબ જ તરસ લાગી છે, મને પાણી આપો। ત્યારે આ ગ્રામ માતા છે એ કહે છે કે શેરડીનો રસ મીઠો છે એવું કહીને આ ગ્રામ માતા એ યુવાનને શેરડીના ખેતરમાં લઈ જાય છે અને શેરડી પાસે ઊભી રહે છે એવું અહીંયા બતાવવામાં આવ્યું છે। પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા છુરી વધી જરી કાતડી એક કાપી ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા ને કઈક વિચાર કરતો નરતે પી ગયો। અહીંયા કહેવામાં આવ્યું છે કે પ્યાલું લઈને ગ્રામ માતા શેરડી પાસે ઊભી છે અને એ શેરડીને છરીથી થોડી કાપે છે, ત્યાં શેરડીની જે ધાર છે એ છૂટે છે અને જે પાત્ર હોય છે વાસણ હોય છે એ ભરાઈ જાય છે અને જે યુવાન છે એ કંઈક વિચાર કરતો નથી અને એ રસ પી જાય છે એવું અહીંયા કહેવામાં આવ્યું છે। તૃષા એટલે તરસ। કાતડી એટલે શેરડીના સાઠાનો નાનકડો ટુકડો। નર એટલે પુરુષ। તો અહીંયા કહેવામાં આવ્યું છે કે મને તરસ લાગી છે, મને થોડું પાણી આપો, પણ ગ્રામ માતા એ કહે છે કે શેરડીનો રસ મીઠો છે અને જે યુવાન આવ્યો હોય છે એને એ શેરડીના ખેતર પાસે લઈ જાય છે। પ્યાલું ઉપાડીને આ ગ્રામ માતા છે એ શેરડી પાસે પહોંચે છે અને શેરડીને થોડી કાપે છે, ત્યાં તો શેરડીમાંથી રસની ધારા છૂટે છે અને એ વાસણ હોય છે એ છલકાઈ જાય છે અને જે પેલો નર છે એ કોઈ પણ જાતનો એટલે કે જે પુરુષ છે જે રાજા છે એ કોઈ પણ જાતનો વિચાર કરતો નથી અને એ રસનો પ્યાલો પી જાય છે। બીજું પ્યાલું ભરી દેને હજુ છે મુજને તૃષા કહીને પાત્ર યુવાને માતાના ઘરમાં ધર્યું। અહીંયા કહેવામાં આવ્યું છે કે ગ્રામ માતાને જે યુવાન છે જે રાજા છે એ કહે છે કે હજુ મને બીજું પ્યાલું રસથી ભરી દે, હજુ મને તરસ લાગી છે એવું એ યુવાન કહે છે। કર એટલે હાથ।
કાપી કાપી ફરી ફરી અરે કાદરી શેરડીને એકે બિંદુ પણ રસ્તાનું કેમ હાવા ન પડે ના સુખ રોપ્યો કે પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી બોલી માતા વળી ફરી છૂરી ભક્તિ શેરડીમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે ગ્રામ માતા છે એ શેરડીને ફરી ફરીને કાપે છે પણ એ શેરડીમાંથી રસનું એક પણ ટીપું પડતું નથી અને કહે છે કે હે પ્રભુ ઈશ્વર મારા પર કૃપાયમાન થયો છે એમ કરીને એની આંખમાંથી આંસુ વહેવા લાગે છે અને એ ફરી ફરી શેરડીમાં છરી વોંકતી જાય છે વોંકતી એટલે ગોચતી જાય છે એવું કહેવામાં આવ્યું છે બિંદુ એટલે ટીપું બિંદુ એટલે ટીપું રાજા બની ગયો છે નહીતર તો આવું બને નહીં એમ કરીને જે ગ્રામ માતા છે એ ફરી રડવા બેસી જાય છે રસહીન એટલે રસ વગરનું અને દયાહીન એટલે દયા વગરનું કહે છે કા તો ધરતી રસકસ વગરની બની ગઈ છે અથવા તો રાજા દયા વગરનો બની ગયો છે નહીં તો આવું ક્યારે બને નહીં એમ કરીને જે ગ્રામ માતા હોય છે એ રડે છે એવો યુવાન સુનતા ચમકી ગયો ને માતા તણે પગ પડી ઉઠીને કહે છે એ હું જ છું નો કર મને માફ બાઈ એ હું જ છું નો મને કર માફ ત્યારે ગ્રામ માતા આવું બોલતી હોય છે કે કાં તો ધરા છે એ રસકસ વગરની બની ગઈ છે અને કાં તો રાજા દયા વગરનો બની ગયો છે આવી વાત સાંભળતા જ જે યુવાન હતો જે પુરુષ હતો એ ચમકી ઉઠે છે અને કહે છે માતાને પગે પડી જાય છે અને કહે છે કે હે માતા એ જ રાજા હું છું મને માફ કર હે ભગવાન એ હું જ રાજા છું મને તું માફ કર એવું કહેવામાં આવ્યું છે ધરા એટલે ધરતી અને નૂપ એટલે રાજા પીતો તો રષ્ટમિષ્ટ હું પ્રભુ અરે ત્યારે ધાર્યું હતું આ લોકો સૌ દ્રવ્યમાન નક્કી છે એવી ધરા છે અહીં છે જોયો મુજ ભાગ કે નહીં સમો તે બહુ વધારું હવે શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં જ્યારે આ યુવાન શેરડીનો રસ પીતો હોય છે ત્યારે જ મનમાં વિચારી લે છે કે સરસ મજાનો મીઠો રસ છે ત્યારે જ કે મેં મનમાં વિચારી લીધું હતું કે આ લોકો ખૂબ જ ધનવાન છે એ નક્કી છે કે તો આ ધરતી એમને ખૂબ આપી રહી છે તો કે આમાંથી મને એક નાનકડો હિસ્સો આપે છે શા માટે કે હું મારો કરવેરો ના વધારું અને હું શા માટે કે ધનિક ન બનું એવું આ રાજાના મનમાં વિચાર આવી રહ્યો છે દ્રવ્યમાન એટલે ધનવાન ધનિક એટલે શ્રીમંત રસે હવે દે ભરી પાત્ર બાઈ પ્રભુ કૃપા છે નક્કી એ ભરાશે સુખી રહે બાઈ સુખી રહો સૌ તમારી તો આશીષ માંગું છું અહીંયા જે યુવાન છે એ કહે છે કે તું મને આ પ્યાલો રસથી ભરી દે બાઈ એટલે કે હે માડી પ્રભુની કૃપાથી આ રસ એ જરૂર ભરાશે સુખી રે બાઈ કે સુખી રહો કે તમે માતા અને સુખી રહો તમે બધાય કે
तमारा तो फक्त हूँ आशीर्वाद मांगू छू, आशीष मांगू एटले के आशीर्वाद मांगू छू, एवं आ युवान कहे छे। प्यालू उपाड़ी ऊभी शेरडी पास माता, छुरी वती जरीक कातड़ी एक कापी, त्या शेर छूटी रसनी भरी पात्र देवा, पहड़ो वहे रस अहोर छलकावी प्यालू। અહીંયા કહેવામાં આવ્યું છે કે ગ્રામ માતા પ્યાલું લઈને શેરડીના ખેતરમાં શેરડી પાસે ઊભી રહે છે અને શેરડીને થોડી કાપે છે। તરત જ કાપતાની સાથે જ શેરડીની ધાર છૂટે છે અને પ્યાલું ભરાઈ જાય છે અને બહોળો રસ શેરડીમાંથી વહ્યો જાય છે એવું કહેવામાં આવ્યું છે। છુરી એટલે છરી। તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો આ કવિતા તમને સારી રીતે સમજાઈ ગઈ હશે। થેન્ક યુ।